कच्छ जिल्लामां सीजननो 250% थी वधारे वरसाद थई चूक्यो छे। मेघराजा कच्छ पर खमैया करे तेवी आजीजी थई रही छे। वरसादथी जानमालने भारे नुकसान थई रह्युं छे। वरसादना कारणे डेमो, तळाव, नदीओ बे कांठे वहेती थई छे। आवा संजोगोमां अकस्मात के नहावाना इरादेथी वहेता पाणीमां डूबेला व्यक्तिओ पाछा आव्या ज नथी। कच्छमां वरसादना पाणીએ અત્યાર સુધીમાં 20 જેટલા વ્યક્તિઓનો ભોગ લીધો હોવાનું સામે આવ્યું છે। ઉપરાંત કચ્છમાં હવે નવા પ્રવાસન સ્થળો ઉમેરાય છે, જેમાં લોકો હવે ડેમ અને તળાવો જોવા ઉમટી રહ્યા છે। જો કે જનમેદની ભેગી થતી હોવાથી જાનહાનિ થવાની શક્યતાઓ વધારે રહે છે, તેમાં ખાસ કરીને ચોમાસામાં, જેમાં બે મત નથી। ઉત્સાહી યુવાનો નહાવા માટે તળાવમાં કૂદકા મારે છે અને પાછા આવતા જ નથી। આવી ઘટનાઓ અનેક બની છે, જે સમાજ માટે ચિંતાનો વિષય છે। કચ્છમાં તમામ તળાવો અને નદીનાળા છલકાઈ ગયા છે, ત્યારે ચોમાસામાં પડેલા 250% વરસાદને લઈને ખેતરોમાં પણ ધોવાણ થયું છે અને ખેતી પાકને પણ નુકસાન થયું છે। ત્યારે આવા સમયે તળાવમાં કૂદકા મારી અને જે નહાવા માટે જતા હોય છે તે અત્યાર સુધી પાછા પણ નથી આવ્યા। આ ઘટનાઓ સમાજ માટે ચિંતાજનક છે। કચ્છમાં પશુઓ પણ વરસાદી પાણીમાં તણાઈ જવાથી મોતને ઘણા બધા ભેટ્યા છે, ત્યારે સામાજિક ક્ષેત્રે આગળ આવેલા શિક્ષણવિદ પ્રવીણભાઈ પિંડોરિયાએ લોકોને અપીલ કરી છે કે ચોમાસાની સિઝન હોય, વરસાદ પડતો હોય ત્યારે નદી નાળા કે તળાવ ઉપર જોવા માટે જવું નહીં કે નહાવા માટે નહીં પડવું, તેવું અપીલ પણ કરવામાં આવી રહી છે। ત્યારે કચ્છમાં 250% વધારે વરસાદ ખાબક્યો છે, જેને લઈને કચ્છમાં જળબંબાકાર જોવા મળી રહ્યો છે અને હવે ખમૈયા કરે તેવી ખેડૂતોની કુદરત આગળ આજીજી અને લાગણી અને માગણી છે, અને હવે વરસાદ બંધ થાય તેવી પ્રાર્થના ખેડૂતો કરી રહ્યા છે। છેલ્લા ઘણા સમયથી વરસાદ પડી રહ્યો છે, અવિરત વરસાદ પડી રહ્યો છે, જેને લઈને 250% વધારે વરસાદ વરસી ચૂક્યો છે। ત્યારે પ્રવીણભાઈ પિંડોરિયા દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે કે ચોમાસામાં વરસાદી માહોલ હોય ત્યારે બહાર ન નીકળવું જોઈએ, કે જે પ્રવાસન સ્થળ તરીકે ચેકડેમ, ડેમો, કચ્છ જિલ્લામાં ડૂબવાના બનાવો બની રહ્યા છે, એવા શું કહેશો? આ વખતે કચ્છની અંદર ખૂબ સારું વરસાદ થયો છે અને ચોમાસું પણ લગભગ 200% ઉપર આપણે જોઈએ છીએ કે બહુ સારું રહ્યું છે। ત્યારે ગામડાની અંદર, શહેરની અંદર ઘણા બધા લોકો ખૂબ ઉત્સાહમાં આવી અને એક તો આવા સ્થળો ઉપર ઘણા બધા લોકો ભેગા થયા છે, એટલે કે સોશિયલ ડિસ્ટન્સનું પણ ખ્યાલ રહેતો નથી, અને બીજું કે યુવાન છોકરાઓ આવા બધા પાણી જોઈ અને ઉત્સાહમાં આવી અને એનું નાવા પડે છે, તો ઘણા બધા કેસીસ આપણે મીડિયાની અંદર જોયા છે કે છોકરા કે ઘણા બધા જીવોને નુકસાન થયું છે। ત્યારે દરેક જણે પોતે પોતાના બાળકોને પણ ઘરમાં આવા ચોમાસા દરમિયાન બહાર નીકળવાની મનાઈ ફરમાવી જોઈએ, એમને ઘરમાં જ રાખવા જોઈએ, અને જે કોઈ લોકો આવા પાણી કે તળાવના વહેતા ધોધની અંદર નાવા ન પડવું જોઈએ, કેમ કે એના કારણે જાનની પણ નુકસાની થાય છે અને ઘણી વખત આવા લોકો જે પડ્યા હોય એને બચાવવાવાળા પણ પોતે ક્યારેક પોતાનો જીવ ખોઈ બેસે છે। ત્યારે આપણે સ્વયંભૂ રીતે આની